સુરતના વરાછાના સમલૈંગિક યુવાન સાથે ચેટ એપના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ અમરોલી ખાતે સંબંધ બાંધવા બોલાવવામાં આવ્યો હતો. અહીં વિડીયો ઉતારી ધમકી આપવામાં આવી હતી. બાદમાં ટોળકીએ યુવક પાસેથી બદનામ કરવાની ચીમકી આપીને 2,50,000 પડાવવાની કોશિશ કરી હતી. વરાછાનો 36 વર્ષીય સમલૈંગિક યુવાન આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. આ યુવાનને પરિવારમાં પત્ની અને 2 માસનું સંતાન છે. 4 એપ્રિલે બ્લૂડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવકને અજાણ્યા સાથે મિત્રતા થઈ હતી. અજાણ્યાએ પોતે અમરોલીનું હોવાનું અને કોલેજમાં ભણતો હોવાની ઓળખ આપી હતી. સાથે જ સમલૈંગિક હોવાનું જણાવી યુવકને મળવા બોલાવ્યો હતો. આ યુવક જ્યારે મળવા માટે નક્કી થયેલી જગ્યાએ ગયું ત્યારે ધાર્યું ન હોય એવી ઘટના આની સાથે બની હતી. યુવક જ્યારે અજાણ્યા પાસે સંબંધ બાંધવાના ઈરાદા સાથે પહોંચ્યો ત્યારે તેનો વિડીયો બનાવાઈ રહ્યો હતો, જેનો એને સ્વપ્ને પણ ખ્યાલ ના હતો. બાદમાં આ 36 વર્ષીય યુવકનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા માંગવામાં આવ્યા હતા. આથી યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને અમરોલી પોલીસે આરોપી સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી હતી. ત્યારે સમલૈંગિક સંબંધો રાખવાના શોખીન યુવાનને ડેટિંગ એપથી મિત્રતા કરવાનું ભારે પડ્યું હતું.